इनकम टैक्स स्लेब में फेरफार, मोदी सरकारे मध्यम वर्ग ने आपी राहत। 5 लाख सुधी की आवक पर कोई टैक्स चुकवो नहीं पड़े। 5 થી 7.5 લાખ की आवक पर 10%, 7.5 થી 10 લાખ सुधी 15%, 10 થી 12.50 લાખ की आवक पर 20%, 12.50 થી 15 લાખ सुधी की आवक पर 25% टैक्स, तो 15 લાખ की वधु की आवक पर चूकवो पड़े 30% टैक्स। करदाताओं माटे नवी वैकल्पिक व्यवस्था हशे। नवी अने जूनी व्यवस्था पसंद करवानो विकल्प हशे। जूना टेक्स स्लेब थी छूट मळशे, नवाथी नहीं। छूट लेनाराओने जूनी व्यवस्थानो विकल्प। बैंक खाता में जमा रकम पर वीमा कवर गेरंटी की रकम मर्यादा 1 લાખ થી વધારીને કરાઈ 5 લાખ। સાથે સરકારે એલાન કર્યું કે LIC અને IDBI બેંકમાં IPO દ્વારા સરકાર પોતાની હિસ્સેદારી વેચશે। સરકારે બેન્કિંગ સિસ્ટમને વધુ સારી બનાવવા પર જોર આપતા સરકારી બેંકો માટે 3.5 લાખ કરોડ ફાળવ્યા। खेडूतों पर मेहरबान थई मोदी सरकार। खेडूतों माटे मोदी सरकारे 16 સૂત્રીય प्लान कर्यो रजू। खेडूतोनी आवक वधारवा कृषि रेल किसान उड़ान योजना नुं कर्यो एलान। सरकारे एलान कर्यू के 2022 सुधी खेडूतोनी आवक बमणी करवानो लक्ष्य छे। कृषि सिंचाई माटे 1,20,000 अने खेडूतोने देवू आपवा माटे 15 લાખ કરોડ रूपया फाळव्या। स्वास्थ्य क्षेत्र माटे मोदी सरकारे फाळव्या 69,000 કરોડ, જે પૈકી પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર માટે 6400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। સરકાર આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરશે। PPP મોડેલ હેઠળ નવી હોસ્પિટલ બનાવાશે। આ સાથે સરકારે સંકલ્પ લીધો કે દેશને 2025 સુધી TB મુક્ત કરાશે। સરકારે TB હારેગા દેશ જીતેગા નારો આપ્યો। શિક્ષણ ક્ષેત્ર માટે મોદી સરકારે ફાળવ્યા 99,300 કરોડ। એ સિવાય સરકાર જલ્દી જ નવી શિક્ષણ નીતિનું એલાન કરશે। શિક્ષણ ક્ષેત્રમાં FDL આવશે। દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, 150 નવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું લક્ષ્ય। સરસ્વતી સિંધુ યુનિવર્સિટી, નેશનલ પોલીસ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટીનું એલાન। ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ ચલાવશે સરકાર। મહિલા કલ્યાણથી જોડાયેલી યોજના માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી। 35,600 કરોડ પોષાહાર યોજના માટે, તો બાળ વિવાહ રોકવા માટે 6 મહિનામાં ટાસ્ક ફોર્સ બનાવશે સરકાર। નાણાપ્રધાને કહ્યું કે શાળામાં વધી વિદ્યાર્થીઓની સંખ્યા, આ સાથે 100માંથી 94 દીકરીઓ પહોંચી સ્કૂલ। રેલવે માટે સરકારનું એલાન, તેજસ જેવી ટ્રેનોની સંખ્યા વધારાશે। રેલવેની ખાલી જમીન પર લગાવાશે 100 ઉર્જા પ્લાન્ટ। 27,000 કિલોમીટર ટ્રેકનું કરાશે વિદ્યુતીકરણ। 550 રેલવે સ્ટેશન પર વાઇફાઈ શરૂ કરાશે। સંસ્કૃતિ અને પ્રવાસન પર સરકારનું જોર। પ્રવાસન પ્રોત્સાહન માટે 2500 કરોડ, સંસ્કૃતિ વિકાસ માટે 3150 કરોડ ફાળવ્યા। સંસ્કૃતિ અને પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે બનશે ડીમ્ડ યુનિવર્સિટી। લોથલમાં બનશે સમુદ્રી સંગ્રહાલય બંધ, તો ધોળાવીરા સહિત 5 પુરાતત્વ સ્થળોને પ્રવાસન સ્થળ બનાવાશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવા ઈચ્છે છે સરકાર। 100 લાખ કરોડનું નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ફાળવ્યું। દરેક જિલ્લાનો એક્સપોર્ટ હબ તરીકે વિકસિત કરાશે। રાજ્યો સાથે મળી બનાવાશે સ્માર્ટ સિટી। 5 શહેરનું PPP મોડેલ હેઠળ સ્માર્ટ સિટી તરીકે કરાશે વિકાસ। ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોદી સરકારનું વિશેષ ધ્યાન। ટ્રાન્સપોર્ટ સેક્ટરને ફાળવવા 1,74,000 કરોડ। 2024 સુધી 6,000 કિલોમીટર સુધીના નવા હાઇવે, 2,000 કિલોમીટર કોસ્ટલ રોડ બનાવવાનું લક્ષ્ય। દિલ્હી મુંબઈ અને ચેન્નઈ બેંગલુરુ વચ્ચે બનશે એક્સપ્રેસ વે। 9,000 કિલોમીટર લાંબો ઇકોનોમિક કોરિડોર બનાવશે મોદી સરકાર। ઉદ્યોગ જગતને પણ ભેટ, ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ બનાવવાનું એલાન। નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશનને મંજૂરી। ટેક્સટાઇલ મિશન માટે ફાળવ્યા 1,480 કરોડ। નિકાસ વધારવા માટે નિર્વિક યોજનાનું એલાન, તો નાના નિકાસકારોને વધુ વીમા કવર આપવાની પણ તૈયારી। ઘરેલુ મેન્યુફેક્ચરિંગ પર જોર। મોદી સરકારે જળ જીવન મિશન માટે 3,60,000 કરોડ રૂપિયા ફાળવ્યા। દરેક ઘરના નળમાં પાણી અને દરેક ઘરને શુદ્ધ પાણી આપવાનું સરકારનું લક્ષ્યાંક। સાથે સરકારે એલાન કર્યું કે ક્ષારવાળા પાણીને ટ્રીટમેન્ટ કરાશે। મોદી સરકારે સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવ્યા। આ સાથે કહ્યું કે સરકાર દેશને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। ઉપરાંત સ્વચ્છ હવા માટે સરકારે 4,400 કરોડ રૂપિયા ફાળવ્યા। દેશભરમાં પ્રદૂષણ ફેલાવનારા થર્મલ પ્લાન્ટ બંધ કરાશે। મોદી સરકારે SC OBC કલ્યાણ માટે 85,000 કરોડનું ફંડ ફાળવ્યું। દિવ્યાંગો અને વૃદ્ધોથી જોડાયેલી યોજના માટે 9,500 કરોડની ફાળવણી કરવામાં આવી।
ભારત નેટ કાર્યક્રમ માટે 6000 કરોડની ફાળવણી. દેશભરમાં ડેટા સેન્ટ્રલ પાર્ક બનાવવા પર જોર. 1 લાખ ગ્રામ પંચાયતને ફાઈબર કનેક્શનથી જોડવામાં આવશે. પોલીસ મથક, આંગણવાડી કેન્દ્રો બનશે ડિજિટલ. નાણાપ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સરકારની પહેલી મોટી પ્રાથમિકતા. પીએમ મોદીએ જીવનને સરળ બનાવવા માટે દેશને 5 મોટી વસ્તુઓ આપી. સ્વાસ્થ્ય, સંપન્નતા, ઉપજ, ખુશાલી અને સુરક્ષાનો શ્રેય વડાપ્રધાન મોદીને. સરકાર ભ્રષ્ટાચાર રહિત છે, જનતાને સરકાર પર વિશ્વાસ. પૂર્વ વાણિજ્ય પ્રધાન અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે નિર્મલા સીતારામન બજેટનું ગણિત સમજાવવામાં નિષ્ફળ. નવેમ્બર સુધી મહેસૂલ રિસિપ્ટમાં રૂપમાં બજેટ અનુમાનોનું માત્ર 45% જ મળ્યું છે. લોભામણી ભાષા અને ભારે ભરખમ શબ્દોનો કોઈ અર્થ નથી. આઈટીના દરોડા ઘણા વધ્યા છે. માકપા નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે જ્યાં સુધી મોદી સરકારના પ્રધાન અને બીજેપી નેતા ભારતીય સમાજને નષ્ટ કરવા માટે કામ કરશે ત્યાં સુધી દેશમાં કોઈ પણ આર્થિક પુનરુત્થાન નહીં રહી શકે. સાથે આરજેડીએ કહ્યું, ગોળીમારોનો નારો આપનારા બીજેપીના પ્રધાનો દેશને જણાવી રહ્યા છે કે બજેટ સૌનો સાથ સૌનો વિકાસવાળું છે. કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાએ કહ્યું કે શું ભારતના ઇતિહાસમાં સૌથી વિનાશકારી નાણામંત્રીએ અમને જણાવ્યું કે 2022 સુધી કૃષિ આવક બમણી કરવાની સ્થિતિ શું છે. આ બસ એક જુઠ્ઠાણું છે. તેમના આંકડા અને ભાજપ બંને ખોટા છે.